हेलो बच्चों, नीट लेक्चर 5 काइनेमेटिक्स ऊपर आपणे चर्चा करीशुं। ओके, सौथी पहेलो शब्द पथ लंबाई। आप सौ बधा जाणो छो पथ लंबाई नुं बीजुं नाम कुल अंतर। कोई समयगाळामां पदार्थे कापेलुं कुल अंतर एने आपणे डिस्टन्स अथवा तो पथ लंबाई कहीए छीए। ओके, अदिश राशि बेसिक तमे जाणो छो। ત્યારબાદ સ્થાનાંતર શબ્દ, એ શાંતિથી સમજી લો। મેં કાર્તેજિયન યામાક્ષ પદ્ધતિ એક્સ વાય એન્ડ ઝેડ આ એનું ગમબિંદુ, બે કણ બિરાજમાન છે, કણ એ કણ બી, કણ એનો સ્થાન સદિશ આર એચ સદિશ, કણ બીનો સ્થાન સદિશ આર બી છે। કણ એથી કણ બી સુધી મેં સ્થાનાંતર બતાવ્યું છે, જેને ડેલ્ટા આર વડે દર્શાવશું, વેક્ટર ક્વોન્ટિટી। એના યામ એક્સ વન વાય વન ઝેડ વન કાર્તેજિયન યામાક્ષ પદ્ધતિ મુજબ થ્રી ડાયમેન્શનમાં આપણે વિચારીએ છીએ। તમને એક્ઝામ્પલ વન ડાયમેન્શન, ટુ ડાયમેન્શન અથવા થ્રી ડાયમેન્શનમાં આવી શકે। બીના યામ છે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ, તો પહેલાંનો સ્થાન સદિશ તૈયાર કરી લો। એક્સ વન આઈ કેરેટ વાય વન ઝે કેરેટ પ્લસ ઝેડ વન કે કેરેટ આર બી સદિશ ઇક્વલ ટુ એક્સ ટુ આઈ કેરેટ પ્લસ વાય ટુ ઝે કેરેટ પ્લસ ઝેડ ટુ કે ઝેડ ટુ કે કેરેટ, બેઝિક તમે જાણો છો। તો સ્થાનાંતર મારે જોઈએ, તો સ્થાનાંતર એટલે આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરો, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન મેં ડાયરેક્ટ કર્યું। એક્સ ટુ માઇનસ એક્સ વન, એક્સ યમનો તફાવત, આઈ કેરેટ પ્લસ વાય યમની બાદબાકી, વાય ટુ માઇનસ વાય વન, જે કેપ પ્લસ ઝેડ ટુ માઇનસ ઝેડ વન કે કેપ। આને સરળતા ખાતર ડેલ્ટા એક્સ કહી દો, આઈ કેરેટ પ્લસ ડેલ વાય ટુ માઇનસ વાય વનને ડેલ્ટા વાય કહી દો, એન્ડ ઝેડ ટુ માઇનસ ઝેડ વનને ડેલ્ટા ઝેડ કહી દો। આ સ્થાનાંતરનું સૂત્ર છે, થ્રી ડાયમેન્શનમાં છે, આ રીતે સ્થાનાંતર મળી શકે। સ્થાનાંતરનો બેઝિક આપણો હેતુ એ છે કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો। ઓકે, વેક્ટર ક્વોન્ટિટી છે, યુનિટ વગેરે આપ જાણો છો। ત્યારબાદ જો ગતિ સુરેખ પથ પર હોય, હું મેઇન પોઈન્ટ લઉં છું, જો ગતિ સુરેખ પથ પર હોય એટલે સ્ટ્રેટ લાઇન હોય, અને એ પથ પર દિશા બદલ્યા વગર આપણો પદાર્થ દિશા બદલતો નથી, સ્ટ્રેટ લાઇનમાં ચાલે છે, દિશા બદલ્યા વગર થતી હોય તો એવા સંજોગોમાં દોસ્તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય બંને સેમ જ રહેશે। શરત એ છે, સ્ટ્રેટ લાઇન સુરેખ પથ પર પદાર્થ ડાયરેક્શન ચેન્જ કરવો ન જોઈએ। ઓકે, તો પથ લંબાઈ અને સ્થાનાંતરની વેલ્યુ સરખી રહેશે। બેઝિક વસ્તુ આ બી આપ જાણો છો કે પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોઈ શકે અથવા તો પથ લંબાઈ સ્થાનાંતરથી મોટી હોઈ શકે। પથ લંબાઈ કાપેલું અંતર છે, હંમેશા ધન હોય છે, સ્થાનાંતરની શક્યતા ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। ઓકે, બાકી બેઝિક વસ્તુના એક્ઝામ્પલ આપ સારી રીતે મેથેમેટિક્સ લગાડી અને કરી શકો। તો આ હતી સ્થાનાંતરનો પ્રસાદ અને પથ લંબાઈનો પ્રસાદ। ત્યારબાદ એમાં શોર્ટ સમરી હું બનાવું છું, અને શોર્ટ સમરી આ મુજબ છે। જો કણ સર્ક્યુલર પાથ ઉપર, યાની કે વર્તુળાકાર પથ પર મોશનમાં હોય, ગતિમાં હોય, જેમ કે કણ એ વર્તુળાકાર પથ પર ચાલે છે, એરો જોજો, આ એરો ડાયરેક્શન બતાવે છે કે કણ એથી ચાલી અને કણ બી ઉપર ગયો, જેનું કેન્દ્ર ઓ છે, રેડિયસ આર છે। તો વર્તુળાકાર પથ પર સ્થાનાંતર અને અંતરની શોર્ટકટ કી તમને આપું છું। તો મારે સૌથી પહેલાં કણ એથી ગતિ કરી અને કણ બી સુધી આપણો પદાર્થ ગયો, સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી દો, એ આપણું સ્થાનાંતર થશે। આ સ્થાનાંતર વર્તુળાકાર પથ પર આ મુજબ શોર્ટ સમરીથી મળશે, ટુ આર ઇન્ટુ સાઇન થીટા બાય ટુ, જ્યાં થીટા એટલે એ અને બી એ કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, આ થીટા 60 ડિગ્રી થી પ્રેક્ટિસ કરો તો થીટા 60 મૂકો, 60 બટે 2 30, ત્યારબાદ 90 ડિગ્રી, 180 ડિગ્રી, આખા વર્તુળાકાર પથ પર તમને શોર્ટ રીતે સ્થાનાંતર મળી જશે। ઓકે, કાપેલું અંતર, તો કાપેલું અંતર આ જુઓ પેન્સિલથી જે મેં તમને બતાવેલું છે, આ પથ લંબાઈ યાની કે અંતર, તો એ બેઝિક કન્સેપ્ટથી આવશે, ખૂણો બરાબર ચાપ ભાઈંગા રેડિયસ, તો ચાપ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આ બેઝિક સૂત્ર છે, બધા જાણો છો। સર્ક્યુલર વર્તુળાકાર પથ પર તમે સ્થાનાંતરને અંતર આ શોર્ટ સમરીથી મળશો। નીટ લેવલે તમને રેશિયો પૂછે કે સ્થાનાંતરના છેદમાં અંતરનો રેશિયો શું, તો સ્થાનાંતરનો જવાબ ટુ આર સાઇન થીટા બાય ટુ, બે વખત લખજો, અપોન આર થીટા। હવે સાદુરૂપમાં ધ્યાન આપજો, આર આર કેન્સલ આઉટ થયો, એટલે આર આર કેન્સલ આઉટ થયો, તો મારી પાસે છેદમાં થીટા છે અને આ ટુને હું થીટાના છેદમાં લાવું તો મને આન્સર આ રીતે મળશે, સાઇન થીટા બાય ટુ અંશમાં રહેશે અપોન
टू छेदमां आवी गयो थीटा बाय टू, केनो रेशियो स्थानांतर अपोन अंतर। तमने अंतर बटे स्थानांतर भी पूछी सके, बेसिक तमारी पासे आवी गयू। तो शोर्ट समरी वर्तुळाकार पथ पर तमे ऑन ध स्पोट काम करी शकशो। त्यारबाद वर्तुळाकार पथ पर सरेराश वेगनुं मूल्य, सरेराश वेग केम शोधवो एनी मेग्निट्यूडनी वात, एवरेज वेलोसिटी। तो सर्क्युलर पाथ में दोरेलो आकृति जोई लो, वर्तुळाकार पथ जेनुं केन्द्र ओ, कण ए थी चाली कण बी पासे गयो। अहींया वेगनी दिशा बधाने खबर छे, वर्तुळाकार पथ पर कोईपण बिंदु पासे वेगनी दिशा छे ते बिंदुए दोरेलो स्पर्शक। अहींया वेगनी दिशा आ डायरेक्शन में, अहींया वेगनी दिशा आ डायरेक्शन में छे, ओके, एंगल थीटा छे। तो सरेराश वेगनुं मूल्य शोधवानी शोर्ट समरी, वेग एटले स्थानांतर छेदमां टाइम, फरीथी बोलू मैं लिखू नथी, स्थानांतर तमने शोधता आवड़े छे, टू आर साइन थीटा बाय टू छेदमां टाइम। सर्क्युलर वर्तुळाकार पथ पर तमने टाइम आपवामां नहीं आवे, टाइमनी वात लगभग दाखलामां नहीं करे, तो तमारे टाइम ने अलग रीते लेवो पड़शे। तो समय एटले शुं, तो बधाने खबर है कि झड़प बराबर अंतरना छेदमां समय, हूँ बोलूँ तेमां ध्यान आपजो, झड़प बराबर अंतरना छेदमां समय। तो समय इज इक्वल टू अंतर भाईंगा झड़प। अंतर केम मळे, ऊपर जोयू थीटा आर छेदमां झड़प वी छे, फिर से आर ओर आर कैंसल आउट। हवे हूँ एक काम करूँ ए ध्यान आपो, आ वी ने छेदनो छेद अंशमां चाल्यो जशे, वी ऊपर वयो गयो ने टू ने छेदमां बेसाड़ीश, तो मने आवो जवाब मळशे, वी ऊपर गयो, ओके साहेब, वी साइन थीटा बाय टू छेदमां थीटा बाय टू, एवरेज वेलोसिटी एनु मेग्निट्यूड तमने मळशे, सरेराश वेगनुं मूल्य मळशे, शोर्ट समरी वी इंटू साइन थीटा बाय टू अपॉन थीटा बाय टू। बने शॉर्टकट शांतिथी साचवो अने तमे ए लेवलना एमसीक्यू नुं ऑपरेशन करी शकशो। तो समरी आ मुजब हती, वर्तुळाकार पथ पर स्थानांतर टू आर साइन थीटा बाय टू, अंतर केम मळशे, खूणो गुणा त्रिज्या, शॉर्ट समरी, रेशियो नो डायरेक्ट जवाब तमे याद राखी शको, અને સરેરાશ વેગનું મૂલ્ય જેનું ડાયરેક્ટ સૂત્ર વી એવરેજ, બે ત્રણ વખત બોલશો દોસ્તો તો તમને યાદ રહી જશે, વી સાઇન થીટા બાય ટુ અપોન થીટા બાય ટુ, ઓકે। તો આ કન્સેપ્ટને સારી રીતે તમે લખીને પ્રેક્ટિસ કરશો। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ આવે છે નિયમિત ઝડપ। નિયમિત ઝડપ બધાને ખબર છે કે કોઈપણ પદાર્થે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપેલું હોવું જોઈએ। તો નિયમિત ઝડપ ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતર છેદમાં લાગતો સમય, ઝડપ અદિશ રાશિ હે, એટલે અંતર બટે સમય કરી તમે નિયમિત ઝડપ શોધી શકશો। વાત આવી અનિયમિત ઝડપ, જેનું બીજું નામ છે ચલિત ઝડપ। અનિયમિત ઝડપ કોને કહેવાય, વાક્ય મેં લખ્યું છે, એક સરખા સમયગાળામાં, મતલબ કે સમાન સમયગાળામાં એ પદાર્થ એક સરખું એટલે કે અલગ અલગ અંતર કાપે છે, અલગ અલગ અંતર કાપશે, સમાન સમયગાળામાં એ અલગ અલગ ડિસ્ટન્સ કવર કરશે, તો એ ઝડપને અનિયમિત ઝડપ કહેવાય। જ્યારે અનિયમિત ઝડપ આવે ત્યારે તમારી પાસે બે શબ્દ આવશે, સૌથી પહેલાં સરેરાશ ઝડપ અને ત્યારબાદ તત્કાલીન ઝડપ। તો સૌથી પહેલાં સરેરાશ ઝડપ શોધીએ, વી એવરેજ ઝડપ અદિશ છે, ઓકે, વી એવરેજ નું મીઠું મધ જેવું સૂત્ર, કાપેલું કુલ અંતર છેદમાં લીધેલો સમય, કુલ અંતરને મેં ડેલ્ટા એસ બતાવ્યું, છેદમાં લીધેલો કુલ સમયને ડેલ્ટા ટી બતાવ્યું, આપ ચાહો તો ખાલી એસ બી લખી શકો, છેદમાં ટોટલ ટાઈમ ટી બી લખી શકો, આને મંથન કરજો, કુલ અંતર ભાઈંગા કુલ સમય। હવે સમરી લઈએ, ઓ બિંદુ ધ્યાન આપજો, આમાં ત્યાંથી એક પદાર્થ વી વન જેટલી ઝડપથી ચાલે છે અને ઈધર પહોંચ્યા, તે માટે લાગતો સમય ટી વન છે અને તેની અંતર કાપ્યું એસ વન, ત્યાંથી વરી આગળ ચાલે છે વી ટુ જેટલી ઝડપથી, તે માટે સમય ટી ટુ, કાપેલું અંતર એસ ટુ, એ જ રીતે ક્રમશઃ આપણો પદાર્થ સ્ટ્રેટ મોશન કરે છે, સુરેખ પથ પર ગતિ કરે, એવી રીતે લાસ્ટ પોઝિશન મેં એન માટે વ્યાખ્યાયિત કરી, એટલા ભાગમાં એની ઝડપ વી એન છે, ટાઈમ ટી એન લીધો, કાપેલું અંતર એસ એન છે। તો આખી સમરી માટે કન્ડિશન તમારે વ્યવસ્થિત સમજવાની છે। વી એવરેજ મતલબ કે સરેરાશ ઝડપનું બેઝિક સૂત્ર, કાપેલું કુલ અંતર, કુલ અંતર જોઈ લો, એસ વન પ્લસ એસ ટુ પ્લસ એસ થ્રી પ્લસ એસ ફોર પ્લસ અપ ટુ ડોટ ડોટ એસ એન, છેદમાં ટોટલ ટાઈમ ટી વન પ્લસ ટી ટુ પ્લસ અપ ટુ ડોટ ડોટ ટી એન, આ બધાને આવડે જ છે, ફરીથી એ સૂત્રને તાજું માજું કરી લેજો। હવે મિત્રો આમાંનામાં તમારે ચેન્જીસ કરવાના છે કે જો તમને દાખલામાં એસ વન ન આપે, માત્ર વી વન અને ટી વન આપે, માત્ર વી વન અને ટી વન આપે, તો તમે એસ વનનો લોપ કરી શકો। અંતર છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, વી વન ટી વન પ્લસ
एस टू माटे वी टू टी टू प्लस वी थ्री टी थ्री प्लस अप टू डॉट डॉट वी एन टी एन अपॉन टोटल टाइम। ओके, आमां एक स्पेशियल केस लीधो है। स्पेशियल केस सांभळो के जो 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 वी वन जेटली झड़पथी पदार्थ एस वन अंतर कापे ते माटे लागतो समय टी वन छे। स्पेशियल केस शू के जो टी वन बराबर टी टू बराबर अप टू डॉट डॉट टी एन इज इक्वल टू टी होय, कहेवानो भावार्थ ये छे के टी वन बराबर टी टू बराबर टी थ्री, मतलब के समय एक सरखो होय, तो ये केस में आपणे शू काम करी शकीए, तो टी वन इक्वल टू टी टू इक्वल टू अप टू डॉट डॉट टी एन इक्वल टू टी, तो ए वेल्यू ऊपर पुट करशो तो टी वन जगह टी, टी टू जगह टी, टी थ्री जगह टी एज इक्वल छेद में टी वन प्लस टी टू प्लस टी थ्री इधर भी टी प्लस टी एवं केटली वक्त एन वक्त। तो नेक्स्ट स्टेप मैं आ रीते रजू करूँ, आप जोई शको छेद में शू आवशे एन टी आवशे, कारण के एन वक्त समय तमारी साथे आवेलो, ऊपर टी कॉमन निकलशे छेद में कैंसल आउट करशे, तो तमने शोर्ट समरी मळी। सरेराश झड़पनी वेल्यू इज इक्वल टू वी वन प्लस वी टू प्लस अप टू डॉट डॉट प्लस वी एन बाय एन। आ क्यारे लागे के ज्यारे तमारो पदार्थ एक सरखा समय में ए एक सरखो अंतर कापतो होय। ध्यान ए देवानुं छे के टी वन जेटलो टी टू होवो जोईए, टी टू जेटलो टी थ्री होवो जोईए। ओके, पछी तमने पांच तबक्का आप्या होय तो तमारुं सूत्र वी वन प्लस वी टू प्लस वी थ्री प्लस वी फोर प्लस वी फाइव छेद में पांच आवशे। आप सारी रीते जाणो छो आ छे झड़पनुं गाणितिक स्वरूप। फरीथी बोलजो, सरेराश झड़प टाइम इक्वल होय, झड़प तमने गीवन होय, तो वी वन प्लस वी टू प्लस अप टू डॉट डॉट प्लस वी एन बाय एन झड़पनु गाणितिक स्वरूप। तो आ केस ने शांति थी लखजो, आकृति नो महावरो करजो अने मेंटली तमे ए वस्तु ने उतारजो। त्यारबाद एमज मित्रों केस आवे है के वी एवरेज हमणा आपणे जोयुं एस वन प्लस एस टू प्लस एस थ्री प्लस अप टू डॉट डॉट एस एन छेदमां टी वन प्लस टी टू प्लस टी थ्री हतुं। टी वन तमने न आपे तो समय इज इक्वल टू शू अंतरना छेदमां झड़प दोस्तों एस वन बाय वी वन प्लस एस टू बाय वी टू प्लस एस थ्री बाय वी थ्री प्लस अप टू डॉट डॉट एस एन बाय वी एन। एमां स्पेशियल केस, आमां टाइम नथी, टाइम ने मैं लोप कर नाख्यो, टाइम की जगह शूँ लखीशू अंतरना छेदमां झड़प। ओके, जो स्पेशियल केस के जो कापेलू अंतर एस वन जेटलू ज एस टू होय, एस टू जेटलू ज एस थ्री होय, अप टू डॉट डॉट इक्वल टू एस एन बधा अंतर सेम होय, तो तमारो एक स्पेशियल केस बनशे। उपरोक्त सूत्र में एस वन नी जगह एस वत्ता एस वत्ता एस प्लस अप टू डॉट डॉट प्लस एस। आ केटली वक्त थाशे मित्रों? एन वक्त, कारण के एन वक्त थाशे। ओके, एन वक्त छे एटले एन एस छेदमां हिसाब करो तो एस भाईंगा वी वन प्लस एस बटे वी टू प्लस एस बटे वी थ्री प्लस अप टू डॉट डॉट प्लस एस अपॉन वी एन। एस कॉमन काटो, ऊपर नीचे कैंसल आउट थशे, ऊपर एन आवशे, छेदमां वन अपॉन वी वन प्लस वन अपॉन वी टू प्लस वन अपॉन वी थ्री प्लस अप टू डॉट डॉट प्लस वन अपॉन वी एन। आ क्यारनो स्पेशियल केस छे के जो तमने झड़प गीवन होय अने तमारा अंतर सेम कापेला होय। ओके, तो तमे आ झड़पथी शोर्ट समरी तैयार करी तमारो आंसर काढी शकशो एनना छेदमां वन अपॉन वी वन प्लस वन अपॉन वी टू प्लस वन अपॉन वी थ्री प्लस अप टू डॉट डॉट प्लस वन अपॉन वी एन। आने कहेवाय झड़पनो हार्मोनिक सरेराश। ओलू हतुं झड़पनुं गाणितिक स्वरूप, एक टाइमनो केस बनावो, एक कापेला अंतर सरखो होय तो केस बनावो, ए मुજબનો દાખલો હશે તો આપ એને સોલ્વ કરશો। સરેરાશ ઝડપ પછી તત્કાલીન ઝડપ આવે દોસ્તો, તત્કાલીન ઝડપ બધા જાણે છે v = ds / dt, મતલબ s નું t ની સાપેક્ષે વિકલન કરો, ઝડપ અદિશ રાશિ હે અને આ તત્કાલીન ઝડપ એ કોઈ એક સમયે તમને આપશે, કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ, કોઈ એક ચોક્કસ ટાઈમની ઝડપ રહેશે। ઓકે, સિમ્પલ હે વસ્તુ, સિમ્પલ હે ds / dt। वस्तु स्पीडोमीटर, जे वाहन में स्पीड मापवानुं जे काम करे छे स्पीडोमीटर, ए स्पीडोमीटर हकीकते शू मापे छे? वाहननी तत्कालीन झड़प मापे छे। वात नोंध जो, तत्कालीन झड़प, तत्कालीन झड़प केम मळे? ds / dt, झड़प अदिश छे एने डायरेक्शन नथी। त्यारबाद नियमित वेग, नियमित वेग, नियमित वेग कोने कहेवाय? तो के वेगनुं मूल्य, हवे वेग आवी गयो दोस्तो, तो वेगने शू हशे? मूल्य हशे अने दिशा हशे, तो मूल्य अने दिशा बने सामान रहेवी जोईए, तो एने नियमित वेग कहेवाय। ओके, अनियमित वेग कोने कहेवाय? वेगनुं मूल्य अथवा तो दिशा अथवा तो बने बदलाय। ओके, सदिश होवाथी मूल्य अने दिशा बने हशे, का मूल्य बदलातुं होय, दिशा फिक्स होय, का दिशा बदलाती होय, मूल्य
चेंज थातु अथवा दोनों चेंज होता है तो एने अनियमित वेग कहेशू। अनियमित वेग आव्यो एटले बे वर्ड्स आवशे, सौथी पहेला सरेराश वेग, सरेराश वेग वी एवरेज, सरेराश वेग वेक्टर क्वांटिटी, हवे सूत्र आवशे स्थानांतर, डेल्टा एस वेक्टर थई गयो दोस्तों स्थानांतरना छेदमां डेल्टा टी, अने सरेराश वेगनी दिशा आ खास समझो। आपणो सरेराश वेगनी दिशा केम हशे? सरेराश वेगनी दिशा हमेशा स्थानांतरनी दिशा तरफ हशे, स्थानांतरनी डायरेक्शन ए सरेराश वेगनी दिशा हशे। ओके, तो आ सरेराश वेगनी समरी थई मित्रों, एने तमारे शांतिथी व्यवस्थित काम करवानुं छे। त्यारबाद नेक्स्ट पॉइंट आपणे लईए तो અગત્યનો ટોપિક્સ, એમાં આપણે આગળ વધારીએ। જો મિત્રો આઈએમપી પોઈન્ટે વેગ એ સમયનું વિધેય હોય, એટલે ઘણા બધા જાણે છે કે વી બરાબર, હું બોલું એ સાંભળજો, વી બરાબર થ્રી ટી સ્ક્વેર પ્લસ ટુ ટી માઇનસ ફાઈ આપ્યું તો વેગ કેનું વિધેય છે? સમયનું વિધેય। તો તમને વેગનું સમયની સાપેક્ષે સરેરાશ મૂલ્ય લેવું પડશે, એવરેજ વી ઓફ ફંક્શન ટી, કારણ કે વેગ સમયનું વિધેય છે એટલે મેં ટી મૂકેલો છે, ઇઝ ઇક્વલ ટુ શોર્ટ સમરીથી ઇન્ટિગ્રેશન વી ડી ટી છેદમાં ઇન્ટિગ્રેશન ડી ટી, પછી વેગનું તમને જે ફંક્શન આપ્યું તે અહીં પુટ કરો ઇન્ટુ ડી ટી, એનું સંકલન કરો, છેદમાં ઇન્ટિગ્રેશન ડી ટી છે, લિમિટ જે દાખલાની યુઝ થતી હોય, જે કન્ડિશન હોય એ કન્ડિશનથી તમે સરેરાશ વેગ શોધી શકશો। અને જો વેગ અંતરનું વિધેય હોય, એટલે વાત સાંભળજો, વી બરાબર માનો કે થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ ફાઇવ છે, ઓકે, તો એવરેજ વી ઓફ એસ અથવા તમે એક્સ બી કરી શકો જે તમને મજા આવે તે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વી ડી એસ અપોન ઇન્ટિગ્રેશન ડી એસ, લિમિટ જે કન્ડિશન હોય એ મુજબ તમે એની લિમિટ મૂકશો, તો સંકલન ઉપરથી તમે કામ કરી શકશો, સિમ્પલ તરીકો છે। અને આપ જાણો છો કે સરેરાશ ઝડપ અદિશ રાશિ હે, સરેરાશ વેગ સદિશ રાશિ હે, તો સરેરાશ ઝડપ સરેરાશ વેગ જેટલી હોઈ શકે, અને સરેરાશ ઝડપ એ હંમેશા સરેરાશ વેગ કરતાં મોટી જ હોય, ઇક્વલ હોઈ શકે, સરેરાશ ઝડપ નાની ન હોય સરેરાશ વેગ કરતાં, બેઝિક છે, આપને ક્લિયર કટ હોવું જોઈએ। હવે આ થયો સરેરાશ વેગ, ત્યારબાદ તત્કાલીન વેગ જોતું હોય તો વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડી આર સદિશ બાય ડી ટી, મતલબ સ્થાન સદિશનું ટીની સાપેક્ષે વિકલન કરો તો તમને તત્કાલીન વેગ મળશે, અને એ વેગ તમને કોઈ એક સમયનો જ પર્ટિક્યુલર વેગ આપશે। અને તત્કાલીન વેગની દિશા જોતી હોય કોઈ પણ માર્ગ પર, તો કણના ગતિ માર્ગ ઉપર કોઈ બિંદુએ તમારે એક સ્પર્શક દોરવાનો છે, એ સ્પર્શકની દિશા એ તત્કાલીન વેગની દિશા બતાવશે। એ માટે મેં એક એક્ઝામ્પલ બતાવ્યું, કણ વક્ર પથ પર ગતિ કરે છે, ઓકે, મારે એ બિંદુએ વેગની ડાયરેક્શન જોઈએ તો તે બિંદુએ સ્પર્શક દોરો, બી બિંદુએ જોઈએ તો સ્પર્શક દોરો, સી બિંદુએ જોઈએ સ્પર્શક દોરો, ડી બિંદુએ જોઈએ વેગની દિશા સ્પર્શક દોરો। ત્યારબાદ અગત્યના બે પોઈન્ટ આપણે લઈ લઈએ, કણ કોઈ પથ પર ગતિ કરતો હોય, ચાહે સુરેખ હોય વક્ર હોય, પણ હંમેશા તત્કાલીન વેગનું મૂલ્ય એ તત્કાલીન ઝડપ જેટલું જ હોય, બે ઇક્વલ હોય, કણ કોઈ પથ પર વક્ર હોય કે સુરેખ હોય બેના જવાબ ઇક્વલ રહેશે। ત્યારબાદ અગત્યનો પોઈન્ટ છે કે જો કણ નિયમિત વેગ હોય કણ પાસે, મતલબ એ નિયમિત વેગથી ગતિ કરતો હોય કણ, તો એટલી વસ્તુ સેમ મળે, એ કણની તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગનું મૂલ્ય, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય ઇક્વલ રહેશે। કન્ડિશન ખૂબ અગત્યની છે, કણ નિયમિત વેગથી ગતિ કરતો હોવો જોઈએ, તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગનું મૂલ્ય ઇક્વલ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગનું મૂલ્ય ઇક્વલ, આવા નાના નાના પોઈન્ટ તમારે મગજમાં રાખવા પડશે તો તમે શોર્ટકટથી કામ કરી શકશો। ઓકે, તો કઈ રીતે વેગની વાત કરી, વેગને કઈ રીતે સમજવાનો હતો એ આપ સારી રીતે સમજી ગયા। ત્યારબાદ પોઈન્ટ આવે છે પ્રવેગનો, પ્રવેગનો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ। પ્રવેગ એટલે બધાને ખબર હોય કણના વેગમાં થતા ફેરફારનો દર અથવા તો વેગના ફેરફારનો દર, એક્સેલરેશન, અને પ્રવેગ સદિશ રાશિ એની દિશા વેગના ફેરફારની દિશામાં જોવા મળશે, વેગનો ફેરફાર હશે એ દિશામાં। એમાં બે શબ્દ, નિયમિત પ્રવેગ અથવા બીજું અચળ પ્રવેગી ગતિ, અથવા એનું બીજું નામ અચળ પ્રવેગી ગતિ, વેગનું મૂલ્ય અને દિશા ફિક્સ રહેવા જોઈએ તો એવા પ્રવેગને નિયમિત પ્રવેગ કહેશું, અને નિયમિત પ્રવેગી ગતિ અથવા અચળ પ્રવેગી ગતિ કરતો કોઈ કણ હશે એને પથ બે જ શક્ય હશે, કાં સુરેખ અથવા તો પરવલય। મેં તમને બતાવ્યું શરત એ છે દોસ્તો,
કે વેગનું મૂલ્ય અને દિશા ફિક્સ રહેવી જોઈએ તો એ અચળ પ્રવેગી ગતિ કહેવાશે. એનો પથ કાં સુરેખ કાં પરવલય હશે. સુરેખ પથ મેં દોર્યો, કોઈ એક બોડી છે, કોઈ એક કણ છે જે સ્થિર સ્થિતિમાં છે, પ્રારંભિક વેગ 0 છે. ત્યારબાદ એ પથ એક કણ અચળ પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે, તો એનો પથ મેં સ્ટ્રેટ લાઇન બતાવ્યો છે. આ થયો પથ સુરેખ. ત્યારબાદ પરવલય, પ્રક્ષિપ્ત ગતિ આપણે જોઈશું. વી વેલોસિટીથી એક્ષક સાથે કુછ એંગલ બનાકર એ કણ તમે ફેંકશો તો એ કણ પરવલય માર્ગે ગતિ કરશે, અને ગુરુત્વ પ્રવેગ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં રાખશે, તો એ ઇઝ ઇક્વલ ટુ જી આપ જાણો છો, જેનો પ્રવેગ અચળ રહેશે. ઓકે, તો મૂલ્યની દિશા ફિક્સ રહેવી જોઈએ તો એ અચળ પ્રવેગી ગતિ કહેવાશે. એક કહાની અગત્યની છે કે કણ વક્રપથ પર અચળ ઝડપ છે મિત્રો, અચળ વેગ નથી, અચળ ઝડપ છે. ઝડપને માત્ર મૂલ્ય છે. કોઈ કણ વક્રપથ પર અચળ ઝડપથી ગતિ કરે તો એનો પ્રવેગ શૂન્યતર હશે, શૂન્ય સિવાયનો હશે. ન સમજાણું, હું તમને સમજાવું. એક વર્તુળાકાર પથ પર ગતિ કરે છે કોઈ કણ, ઓકે, જેનું કેન્દ્ર ઓ છે, રેડિયસ આર છે, તો વેગની દિશા તો દોસ્તો જે તે બિંદુએ દોરેલો સ્પર્શક આવશે. પણ કહાની એ છે કે અચળ ઝડપ છે. ઝડપ અચળ છે એટલે કેવી ગતિ થઈ ગઈ? નિયમિત વર્તુળાકાર ગતિ. અને નિયમિત વર્તુળાકાર ગતિમાં જાણો છો કે પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ ટુવર્ડ્સ ધ સેન્ટર, કેન્દ્ર તરફ હશે. એટલે એનો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર બધાને ખબર, વી સ્ક્વેર બાય આર. અચળ ઝડપ છે, પ્રવેગ શૂન્ય નથી. તો એ કહાની ખાલી સમજાવવા માટે હતી. અચળ વેગ હોય, અચળ વેગ હોય, અચળ વેગ હોય તો વેગ તો સદિશ રાશિ છે, અને અચળ ઝડપ એ તો અદિશ રાશિ છે. એટલે અચળ ઝડપ છે તો એનો પ્રવેગ શૂન્યતર હશે, મતલબ કે શૂન્ય સિવાયનો. તો આ નિયમિત પ્રવેગની વાત થઈ. નેક્સ્ટ અનિયમિત પ્રવેગ. અનિયમિત પ્રવેગમાં આપ જાણો છો, કાં વેગનું મૂલ્ય બદલાતું હોય, દિશા ફિક્સ હોય, કાં દિશા ફિક્સ હોય તો મૂલ્ય બદલાતું હોય, અથવા બંને ચેન્જ થતા હોય સમયની સાથે, તો એને અનિયમિત પ્રવેગ કહેશું. સરેરાશ પ્રવેગ પહેલાં શોધીશું. વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. ફેરફાર કેમ મળે? વી ટુ માઇનસ વી વન છેદમાં ડેલ્ટા ટી. અને પ્રવેગની દિશા કેમ હશે? ફરીથી મેં લખ્યું, વેગના ફેરફારની દિશામાં. તત્કાલીન પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી વેક્ટર. ઓકે, આ તત્કાલીન પ્રવેગ, અથવા તો તમે જાણો જ છો, મેં ડાયરેક્ટ લખ્યું, ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર. ઓકે, સ્થાન સદિશનું સમયની સાપેક્ષે બે વાર વિકલન, તો તત્કાલીન પ્રવેગ મળશે. અને થર્ડ સૂત્ર છે, ધ્યાન આપજો, એ બરાબર ડીવી બાય ડીટી. દોસ્તો થોડુંક ધ્યાન આપજો, તો મેં ડીવી બાય ડીટી તો લખી જ નાખ્યું. ઓકે, ડીવી બાય ડીટી એટલે પ્રવેગ થાય. પછી મેં શું કર્યું, ડીવી બાય ડીટી લખી અને ઉપર નીચે અંશ અને છેદમાં ડીઆર સદિશ વડે ગુણતા અને ડીઆર સદિશ વડે ભાંગતા. તો આ મેં ચોખ્ખું ક્લિયર કટ કરી નાખ્યું. ડીઆર બાય ડીટી એટલે વેગ થાય, અને ડીવી બાય ડીઆર તો એમ કેમ છે, અથવા તમે ડીએસ લખો. ઓકે, તો એ બરાબર સૂત્ર વી ઇન્ટુ ડીવી બાય ડીએસ. એસ ન ફાવતો હોય તો એક્સ બી લખી શકો. ઓકે, વી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો પ્રવેગના, તત્કાલીન પ્રવેગના ત્રણ સૂત્ર થયા, ડીવી બાય ડીટી, ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર, અને આ તો ખાસ સાંભળજો, એ બરાબર વી ઇન્ટુ ડીવી બાય ડીએસ, અથવા તો ડીએક્સ લખી શકો. તો આ પ્રવેગની સમરી થઈ મિત્રો. પ્રવેગ, નિયમિત પ્રવેગ અને અનિયમિત પ્રવેગ તમને સમજતા આવડવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ, તો એ સ્ટોરી આ મુજબ છે કે જો કોઈ પદાર્થ T1 સમયમાં, આ બધા લોજિકલ પોઈન્ટ છે સાંભળજો, કોઈ પદાર્થ T1 સમયમાં અચળ પ્રવેગ A1થી મૂવ થાય છે, ગતિ કરે છે. પહેલો રસ્તો T1 સમય, પ્રવેગ A1 છે અચળ. ત્યારબાદ T2 સમય અને પ્રવેગ અચળ છે A2. તો એનો સરેરાશ પ્રવેગ કેમ શોધવો? શોર્ટકટ સમરી, વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ A1 T1 પ્લસ A2 T2 ના છેદમાં T1 પ્લસ T2. ફરીથી સાંભળજો, T1 સમય ત્યારે એનો પ્રવેગ A1 છે ફિક્સ અચળ, T2 સમય ત્યારે એનો પ્રવેગ છે અચળ A2. તો સરેરાશ પ્રવેગ તમે આ કન્ડિશનથી શોધો. આ લેવલની MCQ અથવા કોઈ દાખલો હોય તો તમે એને આ મુજબ સોલ્વ કરશો. ત્યારબાદ નાના નાના પોઈન્ટે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી એ પદાર્થ ગતિની શરૂઆત કરે છે, એટલે પ્રારંભિક વેગ 0, વાત સાંભળજો. અને એ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. બે વસ્તુ, સ્થિર સ્થિતિમાંથી એ સ્ટાર્ટ થયો, એનો પ્રવેગ અચળ રહેવો જોઈએ, તો અચળ પ્રવેગી ગતિ કરતો હોય. તો એક સરખા સમયગાળામાં કાપેલું અંતર,
તો એક સરખા સમયગાળામાં કાપેલું અંતર જો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી હોય તો એનો રેશિયો ડાયરેક્ટ યાદ રાખી શકો, એક્સ વન જેમ એક્સ ટુ જેમ એક્સ થ્રી બરાબર વન જેમ થ્રી જેમ ફાઈવ જેમ સેવન જેમ અપ ટુ ડોટ ડોટ. કન્ડિશન બે વખત વાંચજો, અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો એક સરખા સમયગાળામાં કાપેલું અંતર એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી હોય તો એક્સ વન જેમ એક્સ ટુ જેમ એક્સ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન જેમ થ્રી જેમ ફાઈવ. ત્યારબાદ ગતિમાન પદાર્થને, કોઈ ગતિમાન પદાર્થ છે એ લાકડાના પાટિયામાંથી પસાર કરતા, એને લાકડાના પાટિયામાંથી પસાર કરવાનો છે તો તેનો વેગ વન અપોન એનમાં ભાગનો થઈ જાય. માનો કે તમે કોઈ પદાર્થને વી નોટ વેગથી ફેંકો દોસ્તો, વી નોટ વેગથી. હવે એ કેમ ગયો પદાર્થ, માનો કે ગોળી એ લાકડાના પાટિયામાં ગઈ, તમે વી નોટથી ફેંકી. હવે એ લાકડાના પાટિયામાં ગઈ એટલે એ ધીમે ધીમેથી એમાંથી પસાર થશે અને તેનો વેગ ઘટશે, વન અપોન એનમાં ભાગનો થઈ ગયો. એટલે કે વી ઝીરો બાય ટુ, વી ઝીરો બાય થ્રી, વી ઝીરો બાય ટેન, વી ઝીરો બાય ટ્વેન્ટી, સમજાણું, એ વન અપોન એનમાં ભાગનો થઈ જાય. અને અંતે એ પદાર્થ સ્થિર કરવો હોય તો એ માટે જરૂરી લાકડા તમારે કેટલા ગોઠવવા પડે કે જેથી આપણી ગોળી સ્થિર થઈ જાય, તો એની શોર્ટ સમરી, લાકડાના પાટિયાની સંખ્યા આ મુજબ મળશે, એન બાય ટુ પ્લસ વન. એન તમને અહીંયા આપ્યો હશે, માનો કે હું આ બોલું છું વન અપોન વીસ, વન અપોન વીસ તો એન કેટલો થયો, વીસ. વીસને અહીંયા રજૂ કરો, વીસ બટે ટુ પ્લસ વન, સાદું રૂપ આપો. તમને એમ કે વન અપોન ટેનમાં ભાગનો વેગ થઈ ગયો તો એન કેટલો થયો, ટેન. તો એનને પુટ કરો, તમને ઓન ધ સ્પોટ જવાબ મળશે. ત્યારબાદ એક સમરી છે, એલ લંબાઈની એક ટ્રેન છે, સ્મોલ એલ એ ટ્રેનની લંબાઈ છે. હવે એ ટ્રેન છૂકછૂક કરતી, અચળ પ્રવેગ એથી ગતિ સ્ટાર્ટ કરી, વ્યવસ્થિત સમજો. હવે ટ્રેન ચાલતી થઈ અને એલ લંબાઈનો પુલ છે, કેપિટલ એલ લંબાઈનો પુલ છે, ઓકે. હવે પુલના એ એક છેડે વિનોડ જેટલા વેગથી આપણી ટ્રેન દાખલ થઈ, સમજાણું. ટ્રેનનું એન્જિન એલ લંબાઈનો જ્યાંથી પુલ હોય ને એ પુલમાં એન્જિન કેટલા વેગથી દાખલ થયું, તો કે પુલના એક છેડેથી વિનોડ જેટલા ઝડપથી દાખલ થયું. હવે ટ્રેન આખી ચાલતી ચાલતી પુલને ક્રોસ કરશે એટલે આપણું ટ્રેનનું એન્જિન બહાર નીકળશે. તો બહાર નીકળતી વખતે તેની ઝડપ જો વી હોય તો, કોની, ટ્રેનની ઝડપ વી હોય તો, શોર્ટ સૂત્ર કેવી રીતે, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ ડી. ડીને બદલે શું લખવાનું, ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. ફરીથી બોલું, ટ્રેનની લંબાઈ વત્તા પુલની લંબાઈ. વી નોટ તો તમને આપ્યો હતો, કારણ કે જ્યારે એ દાખલ થઈ હતી ત્યારે એનો વેગ વી નોટ હતો. તમને પૂછ્યું કે જ્યારે બહાર નીકળે છે ત્યારે એની ઝડપ કેટલી, તો વી સ્ક્વેર સૂત્રનો કરતા બનાવો અને ઓલી બાજુ મોકલશો એટલે પ્લસ થઈ જશે, અને ત્યારબાદ વર્ગ કાઢશો એટલે સ્ક્વેર રૂટ ઓફ, આ મુજબ રિઝલ્ટ આવશે. આને શાંતિથી યાદ રાખજો, સ્મોલ એલ ટ્રેનની લંબાઈ છે અને કેપિટલ એલ એ પુલની લંબાઈ છે, ઓકે. અને વી નોટ કોણ છે, વી નોટ કોણ છે, જ્યારે ટ્રેન એન્ટર થાય છે પુલના એક છેડેથી એન્ટર થાય છે વી નોટ જેટલા વેગથી તે બતાવે છે, ઓકે. તો આ શોર્ટ સમરી હતી જેને તમારે ખાસ બે વખત વાંચવું જોશે, ના સમજાણું હોય તો બે વખત વિડીયો સાંભળવો પડશે, ત્યારે તમે એ કન્સેપ્ટ ક્લિયર કરશો, ઓકે. તો એટલી વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ, ઓકે. તો આ લેક્ચર શાંતિથી વ્યવસ્થિત સાંભળો, તમારો કોન્ફિડન્સ અપ કરો. હજી આનો લેક્ચર આવશે, કારણ કે હજી ગુરુત્વાકર્ષણને લીધે પદાર્થ કેવી રીતે મુક્ત પતન કરે એ, પ્રક્ષિપ્ત ગતિ, આલેખો, એની હું ચર્ચા કરીશ. તો એટલું આજે તમે વ્યવસ્થિત તૈયાર કરી લો, આગળનો લેક્ચર આપણે આવતીકાલે પાછો મોકલીશું, ઓકે. ટેક કેર, થેન્ક યુ.